પ્રાયોજક છે રોલેક્સ રોડ રિંગ્સ આત્મીય ડેન્ટલ ક્લિનિક પ્રસ્તુત કરતા પૂજારા ટેલિકોમ ગોપપતિ ગોલોકપતિ અરે ગોપપતિ ગોલોકપતિ ગોપ जीवन जो सौदानंद के जीवन जो सौदानंद के नमो कृष्ण ब्रज जन नमो નમસ્કાર મિત્રો, આપણો સુંદર મજાનો શો ચાલને જીવી લઈએ એ હવે શરૂ થઈ ગયો છે. ખરેખર મિત્રો, આ શોની અંદર દરરોજ આપણે સરસ સરસ કલાકારોને મળી રહ્યા છીએ, પણ આજે મારી સાથે સુંદર નામ છે. એક નામ એવું કે જે નામ એ નામ મારે બોલવાની જરૂર ના પડે, એવું નામ કે જેમના કંઠને જેમને કંઠ શીખીને નહીં પણ સંતવાણીની સાધનાથી બનાવ્યો છે. ઘણા વિશે એવું કહેવાતું હોય છે કે એમના કંઠની ઉપર સરસ્વતીની કૃપા છે, પણ આ કંઠ સાંભળીએને ત્યારે એમ થાય કે ખુદ સરસ્વતી એમના કંઠમાં બિરાજમાન છે. મિત્રો, આજે આપણા શોનું ટાઇટલ જે છે સાર્થક થાય છે, કારણ કે એમના ભજન દ્વારા એમની સંતવાણી દ્વારા કેટલાય લોકોને જીવન જીવવાની પ્રેરણા મળી છે. ત્યારે ચાલને જીવી લઈએ એમાં ખાસ આમંત્રણ આપીને અમે બોલાવ્યા છે. આમ તો નામ બોલવાની મારે જરૂર નથી, એમનો ચહેરો પ્રખ્યાત છે. ચહેરો પ્રખ્યાત એટલા માટે છે મિત્રો કે એના ચહેરા પર પાવડર કે મેકઅપનું તેજ નહીં, આપણી સંતવાણીનું ને આપણા સંસ્કૃતિનું તેજ છે. ત્યારે બેન શ્રી લલિતાબેન ઘોડાદરા. લલિતાબેન, સાચા હૃદયથી આપનો આભાર. અમે અપ્તકની આખી ટીમ આપનો આભાર માનીએ છીએ કે આપનો અમૂલ્ય સમય અમને આપ્યો છે. તો મિત્રો, બીજી કઈ વાતની શરૂઆત કરું. આમ તો મારે બેન સાથે ઘણી બધી વાતો કરવી છે, કારણ કે તમે એમને ગાતા સાંભળ્યા હશે, એમની ગાયકી ભજન સંતવાણી સાંભળી નહીં હોય, માયણી હશે, પણ આજે ઘણી બધી વાતો એ કરવી છે. એ વાતો બધી પછી, પણ પહેલાં લલિતાબેન, પ્રેક્ષકો આપ સામે હોય, આપનો ચહેરો જોઈ લઈએ,
એટલે સૌથી પહેલાં તો આપના હિટ ગીતોની હારમાળા એને એની આંખમાં દેખાવા મળતી હોય, તો એ ગીતોની હારમાળા બાદ આપણે વાતો કરીએ અને લલિતાબેનની મોજ આજ કરવી છે. એનું કારણ છે કે આ કાર્યક્રમમાં બેન સૌથી વધારે મજા એ આવે કે આમાં પ્રેક્ષકોની ચિઠ્ઠી નથી આવતી, એટલે આપણે આપણી મજા કરી શકીએ છીએ. તો આજે કલાકારોની જે મજા ચાલી રહી છે, શો ચાલને જીવી લઈએ શરૂ થઈ ગયો છે. આપનો મિત્ર પ્રીત ગોસ્વામી હવે આપના માટે હાજર છે. તો ચાલો લલિતાબેનની મોજ માણીએ. શ્યામ આવીને મારી મટુકી ફોડે, ઘમર ઘમર એ ઘમર ઘમર મારું વલોણું ગાજે, શ્યામ આવીને મારી મટુકી ફોડે, શ્યામ ઘમર ઘમર એ હું ઘમર.
शुरुआत में ज बेनना कंठ द्वारा आ अब तक मीडिया ना स्टूडियो ने वृंदावन बनावी दीधो। वाह खूब सरस। अने आम तो अमे अमारी ऑफिस में बैठा त्यारे बेने वात करी थी कि प्रश्न पूछता नहीं हूँ बोलीश नहीं कारण कि हूँ गायकी नी माणस छू। पण बेन अमारा प्रेक्षकों ने आपना विषे जाणवामां पण खूब आनंद थशे एटले माफ करजो छतां एक प्रश्न तमारे पूछवो छे अने आपने पण कदाच मजा आवशे। बेन ज्यारे आपे गायकीनी शरूआत करी त्यारे आपनी उमर पण नानी हती एटले बहु नानी उमरे आपे आ शुरू करेलू संतवाणी अने ए उमरे संतवाणी गावानो विचार आवो एटले एम मानवू कि ईश्वरना खोड़े आपणे बैठा छीए कारण कि ए उमरे संतवाणी याद राखवी बहु मोटी वात छे। तो घरनी अंदर आपने सपोर्ट केवो कर्यो ए समयमां? हाँ प्रीतभाई, नानी हती हूँ स्कूलमां अमारी बाल सभा थती शनिवारनी, त्यारे એમાં બાલ સભા અમે લોકો ગીત ગાતા, ઘણીવાર લોકગીતો પણ એવા ગમતા ગાતા અમે। એ સમયે ઘણો સમય વીતી ગયો તો પણ મારા ગુરુજી છે રવજીભાઈ જોશી, એમણે મને સાંભળીને ત્યારે મારા બાપુજીને વાત કરી કે આટલું સરસ દીકરી ગાય છે તો એમને તમે પ્રોગ્રામ આપવા માટે કેમ બહાર નથી જવા દેતા। એ સમયે મારા બાપુજી થોડુંક અમારા ઘરની રૂઢિચુસ્તતા અને ત્યારનો તો માહોલ પણ એવો હતો એટલે કોઈ પણ પિતાજી હોય એમની દીકરીનું હિત ઈચ્છતા હોય એટલે કે ના હા બહાર ન જવાય એમ। પણ ઘણા સમય પછી સમજાવ્યા પછી બાપુજીએ હા પાડી અને મને એમ છે કે મારી 12-13 વર્ષની ઉંમર હશે ત્યારથી મેં સંગીતમાં સંગીતને માધ્યમ બનાવ્યું અને હું એ સમયે મારા ગુરુ કાનદાસ બાપુ જે મારા પ્રેરણા ગુરુ છે એમની પાસે મેં શીખેલું નહીં પણ એમની સતત હું કેસેટ સાંભળતી, કારણ કે અમારા ઘરમાં ભજનનું સંગીતનું માધ્યમ રહેતું જ, સવારના ઉઠીને પ્રભાતિયા નાણ બાપુના છે કે મારા ગુરુના કાનદાસ બાપુના સાંભળતા એટલે એ સતત એમાં અમે સંગીતમય તો આખું પરિવાર હતું પણ પર ઘરની આર્થિક પરિસ્થિતિ પછી અમે ઘરના 9 સભ્યો, 2 રૂમ, એકમાં લેડીઝને આરામ કરવાનો, બીજામાં ભાઈઓ બાપુજી દાદા, પણ એ સમયમાં અમારી પાસે બીજો એક રૂમ નહોતો કે જેમાં હું સવારના વહેલા ઉઠીને રિયાઝ કરી શકું। એ સમયે હું એવું કરતી સવારના 5 વાગે ઉઠી સ્નાનદાન કરી પૂજા કરી બાથરૂમને ક્લીન કરી આ કાયમીનું મારું રૂટીન થઈ ગયું અને એમાં સવારના બાથરૂમમાં 4 કલાક રિયાઝ કરતી અને મારા પરિવારને કોઈને નાવા ન જવા દેતી। વાહ વાહ। એ સમયની અમારી પરિસ્થિતિ આવી હતી અને આટલા 9 માણસોનો કુટુંબનો પરિવાર એટલે ઘરની બધી જવાબદારી બાપુજી ઉપર એટલે છતાં પણ એમને એમની સર્વિસ ચાલુ હોવા છતાં ઘર દીકરીઓને કોઈ દિવસ બહાર નીકળવા નથી દીધી પણ બાપુજી સતત મારી સાથે રહેતા, એમને આખો દિવસ કંપનીમાં 3-4 કલાક જે જોબ હોય જોબ કરતા અને પછી મારી સાથે પ્રોગ્રામ, મને ખબર નથી કે બાપુજીએ એ સમયે આરામ કર્યો। વાહ વાહ વાહ। પણ અમે તો અહીંથી આપના પિતાશ્રીને પણ વંદન કરીશું આપ તક મીડિયાના સ્ટુડિયો દ્વારા કે એમને સપોર્ટ કર્યો ત્યારે માત્ર સૌરાષ્ટ્ર કે ગુજરાતને નહીં પણ આખા વિશ્વને, આઉટ ઓફ ઇન્ડિયા પણ આપના એટલા ચાહક છે। એક આ સુંદર સંસ્કૃતિ ભરેલું ને સંતવાણી ભરેલું ગળું અમને મળ્યું છે ત્યારે આમ મેં તમને શરૂઆતની જ વાત કરી કે આ શોની મજા એ છે કે ચિઠ્ઠી આવતી નથી, અહીંયા કલાકાર એની મોજ કરે છે અને એમ કહીને પાછી વરી મેં ફરમાઈશ તો કરી જ દીધી કે આપના હિટ ગીત પણ આપણે પ્રેક્ષકોની ફરમાઈશ જ્યારે સ્ટેજ ઉપર હોય અને ચિઠ્ઠી આવે ને પૂરી કરતા હોય એ આપણી ફરજ પણ છે અને પ્રેક્ષકો છે તો અમે લોકો છીએ એટલે અમને હરખ પણ હોય એ ફરમાઈશ પૂરી કરવાનો એટલે કરતા હોઈએ છીએ। પણ હવે બેન આપની મોજ, આપને જે ઠીક લાગે એ અમારા પ્રેક્ષકોને આપ મોજ કરાવો। Thank you.
ए पोठो हाली
સુંદર ગાયકી બાદ હવે બેન આપણા જે પ્રેક્ષકો છે એમાં હું દરેક કલાકારને એક વાત કહેતો હોઉં છું કે આપણા પ્રેક્ષકો નાનાથી માંડી મોટા વડીલ યંગ જનરેશન બધા છે અને આપના કંઠની અંદર તો દરેક ગાયકીની એક મજા છે. ત્યારે આ લોકડાઉન ચાલે છે તો ઘણા જુવાનીએ ફસાણા હશે કારણ કે નવી નવી હગાઈ થઈ હોય એટલે ફોનમાં વાત કરવાની એક મજા હોય એટલે અત્યારે એ ફોન પૂરતું જ સીમિત રહેતું હશે. પણ હૃદયની અંદર જે એક ઉમળકા હોય એ ઉમળકા અત્યારે બધા બે ઇન્ટરીઠામ થઈ ગયા હશે. પણ યંગ જનરેશનને ગમે એવું પણ આપના કંઠે કંઈક અમારા જુવાનિયાઓ માટે કે જે લોકો અત્યારે એકબીજાને મળી નથી શકતા એના માટેનું કોઈ ગીત. હા પ્રીતભાઈ, ઘણા વર્ષો પહેલા મેં કેસેટમાં આ ગીત ગાયેલું. હા હા, વિક્રમભાઈ પટેલ કરીને છે એમની આ કેસેટ હતી. પણ એક પિયુને મળવાની ઝંખના, એમની વેદના, જોકે બંને તરફથી હોય પણ આ એક સ્ત્રીનું ગીત છે તો પ્રેક્ષકોની સામે સંભળાવું છું. વાહ 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 વાહ. આછા પાણી વીરડે સૈયે ધરતી લા પડિયા, આછા પાણી વીરડે સૈયે ધરતી લા પડિયા, નરપટા ધર નિપજેવા મનકની મોજા, સૈયર સપનામાં સાઈબો મૂને સાંભરે, એ સૈયર સપનામાં સાઈબો મૂને સાંભરે લો. Oh,
આપણે વાત થઈ ને કે કોઈ પણ ગીત હોય, કોઈ પણ ગાયકી હોય, એની મજા ખરેખર લલિતાબેનના કંઠે આપણને આવે છે. અને ઘણા બધા ગીત પણ સારો કંઠ શોધતું હોય, એવી જ રીતે દરેક ગીત આવા સુરીલો કંઠ શોધતા જ હોય. પણ બેન, આપના વારસામાં આપને ત્યાંથી આપના આપને હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી એક નાનો બાબો છે ને એક મોટી બેબી છે, તો તમને શું લાગે છે વારસો એ સાચવશે? એ તો સમય ઉપર આધાર છે, કારણ કે કેનો ક્યારે સમય શું પરિવર્તન લાવે. ક્યારે તમે એમને ગાતા સાંભળેલા કે એવું કઈ તમારે? હાજી, મને મારી બે મારો જન્મદિવસ હતો અને મારી બેબી મને સરપ્રાઈઝ આપી હતી, ત્યારે મને પણ આશ્ચર્ય થયું, કારણ કે મારી બેબી કોઈ દિવસ પ્રેક્ટિસ નથી કરતી, ક્યારેય સંગીતનું માધ્યમ લઈને બેઠી નથી. અને એ સમયે એણે મારા બધા પોશ અથવા અમારા ભૂતકાળના બધા જે ફોટા પાડેલા હતા એ ફોટા સાથે મારી બેબીએ ખૂબ સરસ ગીત મારી સામે રજૂ કર્યું હતું. કિતની અચ્છી હે કિતની ભોલી હે પ્યારી પ્યારી, રોઈ ગઈ હશે ત્યારે તમારાથી પણ. હા, મારી આંખમાંથી તો આંસુ બંધ જ નતા થતા, કારણ કે મારી દીકરીનો અવાજમાં બેજ છે, આપણી માટીના કણ છે. અને હું કહું છું ને કે ખુદ આશ્ચર્ય હતી કે મારી બેબી આટલું સરસ ગાય છે. હા, પણ એ આપણા વડીલોની એક કહેવત લાગુ પડે છે ને કે મોર નહીં ડાચીતરવા ન પડે એમ. અને સોની હોય એને કંઈ સોનીનું જે કામ હોય શીખવાડવું ન પડે. પણ હવે જ્યારે આપણે સમયની મર્યાદા સાથે ચાલવાનું છે ત્યારે મારે વાતો આજે વાત કરી એ પ્રમાણે હું લપલપીઓ કાચબો છું, પણ આજે મારે સેલોટેપ મોટા મારવાની છે ભાઈ. એનું રીઝન એ છે કે આવા ગાયક વારે વારે નથી મળવાના. તો લલિતાબેનની મોજ માણીએ. ચોક માલી ચકરાવો
तो हवे ज्यारे आपणे समयनी मर्यादा साथे चालीए छीए ने कार्यक्रमना क्रमश तरफ जई रह्या छीए, क्रमश तरफ एटले के वधु आवता अंके आ कार्यक्रमने क्यारे पूर्ण विराम मळवानो नथी, पण हवे जे मारे फरमाइश करवानी छे ए माटे मारे बेनने लालायक सहन करवी पड़शे, कारण के गजलो खूब ओछी गाता होय छे, पण ओछी एटले बहु ओछा व्यक्तિઓ જ સાંભળી હશે બેનના કંઠે ગઝલ, પણ ભલે મારા હામે લાલાખ થાય પણ તમારા માટે આ સહન કરીશ હું, એટલે ખાસ લલિતાબેન આપને હું ફરમાઈશ કરીશ કે એક ગઝલનો રાઉન્ડ જ્યારે અંત તરફ છીએ ત્યારે આપના કંઠે દુનિયા માલકોસને થોડો ટચ થાય છે એવી જ બીજી ગઝલ
આપને સંભળાવી રહી છું. વાહ વાહ. વો તો ન મિલી સકે, વો તો ન મિલી સકે, लेकिन हमारी इश्क में
મિત્રો, કદાચ પ્રથમ વખત એવું બનતું હશે કે શ્રી લલિતાબેન ઘોડાદરાના કંઠે ન્યૂઝ ચેનલમાંથી આવી રીતે ગઝલ રજૂ થતી હશે. બેન, સાજા હૃદયથી આપનો એક નાના કલાકાર તરીકે આભાર માનું છું. આપનો અમૂલ્ય સમય આપ્યો છે, આપની આખી ટીમનો આભાર, ખાસ બેન્જો માસ્તર જેને આપણે અગાઉ પણ મળી ચૂક્યા છીએ એવા ભાઈ શ્રી રાહુલભાઈ ડીમાડિયા, સાજા હૃદયથી એમનો આભાર. આ તરફ મોનાનું મંજીરું લઈને બેઠા છે એવા અમારા કાનજીભાઈ પરમાર, અને ઉસ્તાદો કે ઉસ્તાદ અમારા બેરડિયા લાલા ઉસ્તાદ, સાચા હૃદયથી આપ સૌનો આભાર. તો મિત્રો, આપણે સૌ મળશું ફરી પાછા આવતીકાલે આ જ સમયે. તમારા માટે આ તમારો મિત્ર આવી જશે. તો થોડી વાર માટે આ તમારા મિત્ર પ્રીત ગોસ્વામીને રજા આપશો. આવજો. જય હિન્દ. આ પ્રોગ્રામના પ્રાયોજક હતા રોલેક્સ રોલ્ડરિંગ, આત્મીય ડેન્ટલ ક્લિનિક, પ્રસ્તુત કરતા પૂજારા ટેલિકોમ.